त्रण शब्दनो उपयोग ना करो घर में बने क्या सुधी ना नहीं केम सुकाम ना नहीं केम सुकाम अब वापरो नहीं घर में हम केम नहीं पूछता पाते એની સામે બીજો શબ્દ એક હથિયાર સરસ છે મારી બેબી ને મારા ત્રણે ને ભાગી ગઈ ઘરમાં સારું અહીંયા નહીં મૂકવાનું હા બહુ ને આપણે કહીએ સાસુ ને કહીએ અહીંયા મૂકો સારું રહેશે હવે અહીંયા અહીંયા શું ફેર પડે પણ આપણો એક અહંકાર અહીંયા જ મૂકવાનું મારું કીધું કેમ ના કરે અહીંયા મૂકી દે સારું ચેપ્ટર ત્યાં ક્લોઝ થઈ જાય સારું કરી દેજો મને અનુભવ કેજો કે આ સારો શબ્દ બહુ સારો લાગે છે ચર્ચાને કોઈ અવકાશ નહીં મળે એમાંથી ઘણી વાર આપણે આપણી રીતે કહેવાનું હોય ઘરમાં ના નહીં શું કામ આવે એટલે છોકરો કે મારે પિક્ચર જોવા જવું છે તો ત્યારે ના પાડવી પડે આપણે બરાબર છે પણ વગર કારણની ચર્ચામાં આપણે ઉતરી જઈને મોટું સ્વરૂપ ધારણ કરે પછી અને પછી ઘર અલગ થઈ જાય કારણ કે આપણો અહંકાર સતત જાગૃત હોય અહંકારને આપણે પાળી પોસીને મોટો કરીએ છીએ તો ફેસ લાગે આપણને કે બહુ આપણું નથી માનતી કે સાસુ આપણું નથી માનતા તો નાની એની વસ્તુને રજા આપી હોય સારો શબ્દ લખી રાખો યાદ રહેવો જોઈએ જે મેં હમણાં આવીને કીધું કે હું તમને ઓળખું છું પણ તમે મને ભૂલી ગયા તે મેમરી એટલી સાર રાખો કે ફરીથી ક્યાંક રસ્તામાં ભટકાઈ ગયો એમ થાય કોઈ બાવો મળે તો રસ્તામાં હું ગભરાઈ ગઈ તો આ સારું શબ્દથી કે આપણે પોતાની મસ્તીમાં રહી શકીએ સારું તારે જેમ આવે કર વાંધો નહીં તો જેટલું તમે અપેક્ષા રાખો છો દુઃખી થવાનું કારણ અપેક્ષા હું આમ નથી કરતી પેલું કારણ જે છે એમાં આનંદ નથી નથી એનો અફસોસ છે વસવસો રહે કે આટલું હોય તો હજી વધારે સારું મુકેશ ને તકલીફ છે અનિલ ને તકલીફ છે ખબર મુકેશ પાસે ઘણું બધું છે હવે જાણી રાખવાની એને તકલીફ છે કારણ કે અનિલ આગળ ના નીકળી જાય અનિલ ને તકલીફ છે કે મુકેશ થી હું પાછળ રહી ગયો આ દરેક ઘરની વાત કરું બીજા કોઈ નથી આ જે છે એને મેન્ટેન કરવામાં ટેન્શનમાં જાળવવામાં અને નથી એને આગળ જવામાં તો જે છે એનો આપણે આનંદ નથી મેળવી શકતા કારણ કે હજી વધારે કંઈક જોઈએ છે ખાવા માટે કેટલું જોઈએ ખીચડી હોય તો ચાલે પછી આપણી પાસે થોડી વધારે સિસ્ટમ છે એટલે આપણે ખીચડીમાં ડ્રાય ફ્રૂટ પણ નાખીએ પછી આજકાલ જે હોટલોમાં મળે વેજીટેબલમાં ડ્રાય ફ્રૂટ ને બધું આવતું હોય છે તો જેમ જેમ તમારી પાસે પૈસા વધે એમ મારે કેવી રીતે વાપરવા પહેલાં આપણી પાસે પૈસા નથી તો પૈસા કમાવા માટે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ જિંદગીના ઘણા બધા વર્ષો આપણે વર્કોહોલિક તરીકે વાપરી નાખીએ તો ઘણા બધા પૈસા થઈ ગયા તે પૈસાને આપણે કઈ મોટી મોટી ટૂર કરીને અને કઈ રીતે ઉડાવી નાખવા તો એનું આયોજન કરીએ તો બહારથી આપણને સુખ કઈ રીતે મળે એના માટે ઘણા બધા પૈસા ભેગા કરીએ ટેન્શન ઊભા કરીએ ડાયાબિટીસ ઊભું કરીએ શરીરમાં કારણ કે ટેન્શનને આ લીધે પહેલાં એક એરિડિટી હતી કે ડાયાબિટીસ એને જ થતું હતું કાલે ટીવીમાં પ્રોગ્રામ જોયો પેલું ધર્મેન્દ્ર બેસતો હોય છે ને હમણાં કાલે જ પ્રોગ્રામમાં જોયું એક છોકરી ડાન્સ કરતી હતી એની મધર કોઈ ગુજરાતી હતા જેટલી તમારી અપેક્ષા જે છે એનો આનંદ નથી મેળવતા આપણે એ સરસ મજાની ગાડી હોય બધું સરસ લાગે પણ બાજુમાં નવી ગાડી આવી જાય એટલે આપણી ગાડી જૂની લાગવા માંડે છે પછી ન લો ન લો એનું સીધું કરી લોન થઈ જાય પછી
લોન ને ઊંધું કરી ન લો થાય, પણ આપણે ઊંધી વાત કરીએ કે ન લો ન લો, પણ લોન થઈ જાય એને, પછી લોન લઈ લઈને આપણે પછી સામૂહિક આત્મહત્યા કરીએ. અમુક આ બધી શિબિરો ચાલે છે, આ માઇન્ડ પાવર ની ખ્યાલ હોય તમને, અમુક લોકો ભરેલી હશે આમાંથી, કારણ કે એમાં એ લોકો ડબલ કેમ કરવું એનો પ્લાનિંગ આપતા હોય, ખ્યાલ હોય તો. એક ગાડી આવી જાય નવી, એ હાઉસિંગ આવી જાય, એની ઇન્ટેન્શન મૂકી એમાં, આ બધા એ લોકો પ્રોજેક્ટ કરી આપતા હોય. એ બધું શક્ય હોય છે, પણ એના માટે ઘણું ડીપ જવું પડતું હોય. તો એ લોકો ભૌતિક ઉપર વધારે જોર આપે છે, પણ જ્યારે તમારું માઇન્ડ સ્થિર હશે, સ્ટેબલ હશે, સ્થિર હશે, ત્યારે તમારું કામકાજમાં ધ્યાન લાવવાનું છે. જો કામકાજમાં તમારું ધ્યાન રહેશે, તમે સારી રીતે સફળતા મળવાની, પણ તમે ડિસ્ટર્બ છો, તમારે જે છે એનો આનંદ નથી લેવો કે નથી મળતો. મારે પેલી મોટી ગાડી લેવી છે, હવે એના માટે શું કરું? તમે પેલી સિબિલ ભરો, આમ પેલું કરો કરો, નથી થતું, પછી તમે એમાંથી ઓર વધારે અટવાવજો. તો જે છે એનો આનંદ મેળવી શકાય, તો એના માટે સૌથી પહેલું તો આપણું બ્રેઇન વધારે સારી રીતે કામ કરે એ જરૂરી છે. આપણું મગજ તો કેટલા બધા વિચારો ભરેલા હોય, કોઈ રેલવે ટ્રેક પર ચાલતું હોય, સામે ટ્રેન આવે છે, અથવા તમે આમ કોઈ આમ બેઠેલો આમ વિચારમાં આમ આવી જ હોય, જનરલી વિચાર આમ એની સામે તમે આમ આમ કરો ને, તમારા હાથ પણ નહીં દેખાય, પણ પેલી ટ્રેન પણ નથી દેખાતી, કારણ કે પેલો એટલા ઊંડા વિચારમાં આવે છે, બીજું કંઈ જ નથી દેખાતું. એક નાની વસ્તુને, નાની તકલીફને આપણે હાઈલાઈટ કરી દઈએ, મારું દુઃખ મારું દુઃખ, તો હું એકલો દુઃખી છું, બાકી કોઈ દુઃખી જ નથી. એવું મારે ત્યાં આવે, બધા એવું જ કહેતા હોય, મારે કેવું પડે, તમારા કરતા એક કાલે ભાઈ આવે છે, તમારા કરતા ચાર ગણા વધારે દુઃખી. એટલે બિચારો કહેતો હતો ને કે દુનિયા મેં દેખા સબ કે ગમ, તો મેરા ગમ કુછ નહીં. દુનિયા એટલા દુઃખ છે કે આપણને લાગે કે આપણે કોઈની સાથે કમ્પેર કરી ત્યારે ખબર પડે કે તમે પણ છો આમાં, તો આપણે રાહ હાશ બીજો પણ છે એમ. એટલે બીજો હોવો જરૂરી છે જે દુઃખી હોય. જમ્યા પછી આપણને ખ્યાલ હોય, અથવા ઘણા લોકોને બગાસ આવતા હોય. કાલે એક બેન, અરે ચાર દિવસ પહેલા એક શીખવા આવ્યો મારે ત્યાં, એક મિનિટ થાય પછી આ ખુલે પાછું બંધ થાય, એક મિનિટ થાય આપેલું જાણે એટલે ગમવાનું ના પડે, મોડું ખુલે પાછું બંધ થાય. મને કે આવે છે, મને કે ઊંઘ પૂરી મળતી નથી. તો જેટલો ઓક્સિજન તમને અહીંયા ઓછો મળે, એટલું તમારી જેમ આપણે જમ્યા પછી શું થાય, આપણે સુસ્તી આવે છે. જમ્યા પછી સુસ્તી લાગે ને, ઊંઘ લાગે એમ થાય, થોડી વાર આરામ કરીએ, પણ એવો કોઈ પાસે સમય નથી. તે ટાઈમે આપણે કમ્પ્યુટર પર બેઠાડા, પણ જમતી વખતે કમ્પ્યુટર યુઝ કરીએ, ટીવી જોતા હોઈએ, હવે બીજા અનેક કામ કરતા હોઈએ, તો એની સાથે આપણી અંદર જે થાક હોય છે, તો અહીંયા ઓક્સિજન ઓછો પહોંચે, એટલે તમારા અંદર બગાસ આવે છે, બીજું કોઈ કારણ નથી. તો અહીંયા ઓક્સિજન પૂરતું ના મળે એટલે તમને સુસ્તી ચડે છે. તો જો ઓક્સિજન અહીંયા પહોંચાડવું હોય તો 2 મિનિટની ક્રિયા કરી શકાય ઘરે, અહીંયા પણ થઈ શકે, પણ અહીંયા બને તેટલું ક્રિયા ઓછી કરીશું ઘરે કરો. બીજું જે કંઈ આજે આપી શકાય, હું આવ્યો છું તો ફેરો મારો ફરી ફોગટ ના જાય. નાના બાળકને આપણે કેટલું સમજાવીએ, અક્કલ નથી પડતી, વિવેક તો બતાવ્યું, કેમ કરતો નથી ઘડી ઘડી ડફોડ છે, આવું તું કે આવું મારાથી ના બોલાય, અહીંયા તમે ભાઈ બોલતા હો ઘરમાં, તો એવું બીજું કોઈ આપણને બોલી શકાય. તો કમસે કમ આનો ઉપયોગ કરો, જે જે બતાવું જેટલું વધારે આપી શકું પ્રેક્ટિકલ તમે ઘરે કરી શકશો. તો પેલું જે બતાવ્યું 3 વખત કરવાનું, એવું રોજ અમલમાં મૂકો. વહુ પણ ખુશ ને સાસુ પણ ખુશ ને ઘરવાળા હશે એને પણ એમ થશે હાસ શાંત થઈ જાય, તો મને આશીર્વાદ આપશે. એટલે જે હોય પછી ઘરમાં શ્વાસ આપણે લઈએ છીએ સવારે 6 પહેલા, કેટલા જણા ઉઠે છે? સારું, જો કે ઉંમર લાયક થાય, માણસની ઉંમર થાય એમ હું ખુશી થતી જાય, પણ એની સાથે માનસિક શાંત
સંતુલન પણ હોવું જરૂરી છે, કારણ કે આપણે અડપેટ ચડી ગઈએ છીએ. તો એના માટે મેં મૌન શીખવાડે, આપણી સાથે ટાઈમ રહેશે, હું મૌન સમજાવીશ. હવે કોઈ અડફેટે આપણે ના ચડી જઈએ ને કોઈ આપણી અડફેટે ના ચડી જાય તો એક સરસ ચાન્સ છે. હું આ રવિવારે બેસવાનું છું, ધ્યાન માટે હું પછી સમજાવું તમને મૌન શું હોય. અને હું જે કરું એવું તો તમે કરી નહીં શકો, તમને એમ થાય આ ખાલી બેઠ એટલે મૌન થઈ ગયું. તેની પહેલાં પેલી ક્રિયા બતાવી દઉં. શ્વાસ જ ખાલી લેવાનો છે, એ તો ફાવતું હશે બધાને, શ્વાસ જો બધાને ભાવે, એમાં થાક નથી લાગતો. ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે થોડું આરામ આપે સારું શ્વાસ લેવામાં. પણ પેલું જે આવે છે મજા આવે છે, હા આ બધી મજા આવે, જીભ ફળ્યા કરે આપણે. તો શ્વાસ જે આપણે નાકેથી લઈએ છીએ એ શ્વાસ અહીંયાથી જેમ તમે ફૂલ સૂંઘો ત્યારે શું થાય, આંખ અંદર ઊંડી ઉતરે, ખબર છે. ફૂલ સૂંઘ્યું હોય તો યાદ હોય તો, બાકી આપણે ઉપર છેલ્લું. અત્યારે હું તમને કહું સુગંધ આવે સરસ આવતી જ હોય, પણ આપણે આપણે એમ કહીએ આપણે સુગંધ તમને આવે તો આપણે શું કરીએ, હા આવે જ તો સુગંધ તો અહીંયા જ હતી, તો તમારે વધારે ખેંચવાની ક્યાં જરૂર હોય છે. પણ આપણું ધ્યાન નથી એમાં, એટલે આપણે સુગંધનો અહેસાસ નથી થતો. સુગંધ તો અહીંયા જ છે, સુગંધ કોઈ તાળું બંધ કરીને નથી બેઠી કે તમે સુગંધ હોય તો હું તાળું ખોલું. તો એ રીતે જેમ આપણે શ્વાસ નાકેથી લેવાનો, પણ અહીંયાથી તમે અંદર ભરો છો અને એકદમ આરામથી જેમ હું આંખેથી બતાવું તમને એ રીતે ખ્યાલ આવશે. આ રીતે શ્વાસ અંદર જઈ રહ્યો છે, અંદર આપણું મગજ બ્રેઇન ની અંદર આ બધી શ્વાસ અંદર ફેલાય છે, અંદર ફેલાય છે, પછી ધીમેથી એને કપાળના મધ્યમાંથી બહાર નીકળે છે. એવું વિચારવાનું, નાક ભૂલી જવાનું. લોકો નથી કહેતા નાક વગર ના છો, આપણે નાક ભૂલી જવાનું. તો અહીંયાથી શ્વાસ અંદર મસ્તકમાં અંદર ભરવાનો અને આરામથી એને અહીંયાથી બહાર જવાનો. તો વધારે પ્રમાણમાં ઓક્સિજન તમારા બ્રેઇનને મળશે, મગજ થોડું કામ કરતું થશે. મગજ જે ખોટી જગ્યાએ આપણે ચલાવીએ છીએ એની જગ્યાએ બહુ શાંત થઈ જશું. આ શાંત થવાની આપણી ક્રિયા તમને આપું છું, રિચાર્જ થવાની. હા આંખો અંદર ખેંચાશે આમ કરીને, તમે કેવું લાગે હમણાં? હા તો બહુ સરસ લાગશે. અને કોઈ ટાઈમ લિમિટ નથી, હું મારી ત્યાં કરાવું ને કહું કે આપણે 5 મિનિટ કરીશું, આવું 5 મિનિટની જગ્યાએ 25 મિનિટ થઈ જાય. હું પોતે જતો રહું એમાં, હું એકચ્યુઅલી નથી કરતો એ ટાઈમે, કરાવતો હોય તો એ ટાઈમે હું પણ બેસી જવાનું, પછી ખબર નથી પડતી કેટલો ટાઈમ થઈ ગયો. તો કમસે કમ 20-25 મિનિટ તો ક્યાં જતી રહે ખબર નથી પડતી. તો આવું અહીંયા બેસીને કંઈક નવા નવા લોકોને બોલાવો, એની જગ્યાએ આવું કંઈક શીખેલા હો તો બેસીને એક નક્કી કરાય કે આપણે આવું આજે કંઈક કરીએ. એક મારી ક્રિયા છે, નેટ ઉપર જુઓ, તાંડવ ક્રિયા. તો એક વાર અમે લોકો એક પ્રોગ્રામ કર્યો હતો કે મેં ચલો આપણે નાસ્તો કરીએ હવે. તો જે બિચારા નવા હતા એને ખબર ના પડી, એ કે પહેલાં આપણે પેલું થોડું મેડિટેશન કરી લઈએ. મેં મેડિટેશન જ છે એમાં, નાસ્તો જ મેં કીધું, તો તમને એનર્જી મળે એમાં. તો નેટ ઉપર જોઈ લેજો કેવી રીતે કરવાની છે, વેબસાઇટ ઉપર આપેલી તાંડવ ક્રિયા. તમારા શરીરમાં તકલીફ હોય તો પણ તમને એક જ વીકની અંદર એક દિવસમાં પણ રિઝલ્ટ મળે છે. હું કરી શકું એ બધું ભૂલી જવાનું એમાં. એ 30 વર્ષના અંકલ વડી ન કરી શક્યા અને 70 વર્ષના જવાન કરી શક્યા હતા, એને રિઝલ્ટ મળ્યું. આણંદમાં મારે પ્રોગ્રામ હતો, તે સ્ટેજ ઉપર આટલું ઉપર સ્ટેજ હતું તો પાછા પગથિયા ઉપર તરત ચડીને આવ્યા. મને તો આવી રીતે ચડીને થતો હોય કે એક પગથિયા ઉપર ઉભો રહી પછી જવું. તો એક જ વખત ક્રિયા કરી 20 મિનિટ અને રિઝલ્ટ મળ્યું.